કેમ છે મારા ગુજરાતી મિત્રો, તમારું ફરી એકવાર સ્વાગત છે મારી ચેનલ થિંક ઓફ નોલેજ. તો મિત્રો, આપણે ગુજરાતના લોકમેલા રૂપી ટ્રેનને આગળ વધારતા સોમનાથનો કાર્તિકી પૂર્ણિમાના મેળા વિશેની વાત કરવાના છીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો મિત્રો, સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળાઓ સાંસ્કૃતિક દ્રષ્ટિએ ભારતભરના લોકમેળાઓ કરતાં જુદી ભાત પાડે છે. અરબી સમુદ્ર જેનું પાદ પ્રક્ષાલન કરે છે તેવા ભગવાન સોમનાથના સાનિધ્યે પ્રવાસ તીર્થ ક્ષેત્રમાં સોમનાથ મંદિરના છેલ્લા નિર્માણ પછી એટલે કે છેલ્લા 58 વર્ષથી અહીં કાર્તક માસની 13, 14 અને પૂનમે પરંપરાગત રીતે ભાતીગણ લોકમેળો યોજાય છે. સોરઠ પ્રદેશ તરીકે ઓળખાતા આ પ્રદેશની પૂજાનું એક મહામૂલ લોકપર્વ છે. તો મિત્રો, ગુજરાતના પશ્ચિમમાં આવેલા સુંદર અને આકર્ષક સમુદ્રના કિનારે ભારતના 12 પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર આવેલું છે. મિત્રો, આ મંદિર ભૂતકાળમાં અનેક વાર વિદેશી અને વિધર્મી આક્રમણખોરોએ લૂંટ ચલાવી અને તોડફોડ કરી, છતાં આ મંદિર ફરી ફરીને પ્રસ્થાપિત થતું રહ્યું. પ્રાગ ઐતિહાસિક કાળમાં બંધાયેલું આ મંદિર ઐતિહાસિક યુગમાં પણ નિર્માણ પામતું રહ્યું હોવાના પ્રમાણો મળે છે. ઈસવીસન 122માં ભાવ બૃહસ્પતિએ રચેલી સોમનાથ પ્રશસ્તિમાં જણાવ્યા મુજબ સોમનાથનું પ્રથમ મંદિર સોમ એટલે કે ચંદ્રએ બનાવ્યું, બીજા યુગમાં રાવણે રૂપાનું બનાવ્યું અને શ્રીકૃષ્ણે લાકડાનું અને ભીમદેવે પથ્થરનું બનાવ્યું. આ પ્રસાદ નાગર શૈલીમાં બંધાયેલો છે. નવનિર્મિત સોમનાથ મંદિરમાં ગર્ભગૃહ ઉપરાંત સભા મંડપ અને નૃત્ય મંડપ પણ છે. ભગવાન શિવને નટરાજ એટલે કે નૃત્યના રચિતા આદ પુરુષ ગણવામાં આવે છે. આથી શિવ મંદિરમાં નૃત્ય મંડપની રચના ઉચિત ગણાય છે. મિત્રો, આ મંદિરની ખાસિયત એ છે કે કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ આકાશનો ચંદ્ર અને શિવલિંગ બંને એક સીધી લીટીમાં આવી જાય છે. આ સમય દરમિયાન આપણને એવું લાગે છે કે ભગવાન ત્રિપુરારી મસ્તક પર ચંદ્ર ધારણ કરીને સાક્ષાત ધરતી પર ઉતર્યા હોય તેવું લાગે છે. ગરવા ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ સોમનાથનો લોકમેળો શરૂ થાય છે. મેળામાં ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સ્થાનોમાં શ્રીકૃષ્ણ ગોલોકધામ, ત્રિવેણી સંગમ, પ્રભાસ તીર્થ, ગોલોકધામ તીર્થના દર્શન પણ થાય છે. મેળામાં 5 દિવસ દરમિયાન પ્રત્યેક દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. આધ્યાત્મિક સાંસ્કૃતિક પ્રદર્શન, પ્રભાસ તીર્થના ભૂમિગત નકશા સાથે ભૌગોલિક તીર્થ દર્શન, વિભૂતિ દર્શન ગેલેરી, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિશાળ જગ્યામાં રંગ અને લાઇટથી 52 શક્તિપીઠો પર 12 જ્યોતિર્લિંગને પ્રદર્શિત કરવામાં આવે છે. સાથે સાથે સાત્વિક મનોરંજન માટે બાળકોને આનંદ પ્રમોદ અને રમત ગમત માટેના નાના મોટા ઝૂલા, જલકુંડો, ફુવારા, જલધોધ, નૌકાવિહાર તેમજ ચકડોળ જેવી રાઇડ્સ, ભોજન અને ઉપવિહાર કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવે છે. આશરે 20 એકરના ત્રિવેણી ઘાટના કાંઠે વિશાળ મેદાનમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાય છે. મેળામાં નાટ્ય, સંગીત સંધ્યા, શિવ અને કૃષ્ણ પર આધારિત ભક્તિ ભજનો, લોકકથા અને વાર્તાઓનું આયોજન કરાય છે. ઉપરાંત ભારતની ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અસ્મિતાના લોક શિક્ષણનું એક પ્રબળ માધ્યમ બની રહે તે માટેનો પ્રયાસ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. તો મિત્રો, અરબી સમુદ્રના ઉછળતા મોજા દેવાધિદેવ ભગવાન સોમેશ્વરનું સાનિધ્ય અને અનુપમ દેહલાલિત્યનો નજારો આ લોકપર્વમાં આવતા લોકોને માણવા મળે છે. ઉપરાંત સોમનાથની આજુબાજુ એશિયાઈટિક લાયનને નિહાળવા શ્રેષ્ઠ સાસણ ગીર તથા ગીર અભયારણ્ય પણ નજીક છે. તો મિત્રો, આ લોકમેળો ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ છે. તો મિત્રો, ગુજરાતના લોકમેળાઓમાં સોમનાથનો કાર્તિકી પૂર્ણિમાનો લોકમેળો આપણે અહીં જ સમાપ્ત કરીએ છીએ. તો મળીએ આગલા વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત.